जय गुरुदेव। विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन नी अंदर दरेक स्टूडेंट्स नु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे लास्ट लेक्चर नी अंदर टेक्स्टबुक ना प्रथम यूनिट नु सेकंड रीड सनराइज ऑन द कंचनजंगा एना अलग अलग स्टांजास ने आपणे समझवानो प्रयत्न कर्यो। विद्यार्थी मित्रों, आपणे ते पोयम नी अंदर जोयुं के कंचनजंगा नो जे सूर्योदय है ई सूर्योदय समयनું જે દ્રશ્ય હોય તે દ્રશ્ય અતિ રમણીય છે અને એ દ્રશ્યના પરિણામે જે પોએટે છે ઈ એવું કહેવા માંગે કે જ્યારે સવારના સમયની અંદર કે જે પર્પલ કલરનું જે આકાશ હોય તે આકાશની અંદર વાદળો ધીરે 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 આગળ વધે છે અને એવી જગ્યા ઉપર તે સ્થિર થાય છે અથવા એવી જગ્યા ઉપર તે પહોંચે છે કે જ્યાં સૂર્યનું કિરણ આ રીતના હિમાલયસ ક્વીન એટલે કે કંચનજંગા જે છે કે જે શાંત અને ગંભીર છે તે જગ્યા ઉપર જ્યારે ત્યાં સૂર્ય ઉગે છે તે સમયનું જે દ્રશ્ય હોય દ્રશ્ય અતિ રમણીય અને સૂર્ય એટલો લાલચોળ હોય કે જેના કારણે આ કંચનજંગાએ જાણે કે એ ગોલ્ડન લાઇટ સોનેરી પ્રકાશની અંદર જાણે કે સ્નાન કરતી હોય એવું એ દ્રશ્ય લાગે છે અને એ દ્રશ્ય એટલું શોભાયમાન પણ લાગે છે એટલે આ રીતના પોએટે છે એ કંચનજંગા પ્રત્યેની પોતાની જે લાગણી છે તે લાગણી વ્યક્ત કરેલી છે કારણ કે કોઈ પણ સાહિત્યકાર હોય એ કોઈ પણ બાબત વિશે વર્ણન કરતા હોય ત્યારે એના પ્રત્યેની જે એની લાગણી છે એ લાગણી એની અંદર વ્યક્ત થતી તો આ રીતના આની અંદર જે ક્રેસ્ટીના આલ્બર્ટ છે એને પણ પોતાની લાગણી છે એ આ રીતના કંચનજંગા પ્રત્યે વ્યક્ત કરેલી છે। અગાઉ જ આપણે કીધું કે કંચનજંગા એક એવું શિખર છે કે જે માં હિમાલયની અંદર જે અલગ અલગ પ્રકારના શિખરો હોય તેમાંનું એક મુખ્ય શિખર છે। માઉન્ટ એવરેસ્ટ કે આ બધા શિખર છે જ, પણ સૂર્યોદય જે જગ્યાએથી થાય છે અને ત્યાંનો સૂર્યોદય છે એ આ રીતના વર્લ્ડની અંદર ફેમસ છે એમ એ રીતનું આ કંચનજંગા છે અને એ કંચનજંગાની આસપાસ અલગ અલગ દેશની સીમાઓ રહેલી છે। નેપાળ છે, ભારત છે, બરાબર, આવા અલગ અલગ દેશની ચીન છે, એ જેમ હિમાલયની આસપાસ આ રીતના જે સીમાઓ રહેલી છે એમ કંચનજંગા જે છે ત્યાં મુખ્ય સીમા તે નેપાળ દેશની રહેલી છે એમ। તો આ રીતના આપણે બે સ્ટાંજાની અંદર જોયું, ત્યાર પછીના આપણે આગળના સ્ટાંજાને સમજવાનો પ્રયત્ન કરીએ કે એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, ડ્યુઝ એટલે ઝાકળ બિંદુ, વરસાદ પડે અને પાંદડા ઉપર કે કોઈ પણ જગ્યા ઉપર જે ઝાકળ થઈ ગઈ હોય એ ઝાકળને અહીંયા કીધું એ ડ્યુઝ, ઝાકળ બિંદુ। એન્ડ મેલો યુઝ, મેલો એટલે મૃદુ, નરમ, કોમળ, બરાબર, અને યુઝ, યુઝ એટલે રંગ છાંટણા, જે રેઇનબો કલરના જે આકાશની અંદર જે કલરફુલ આપણે દ્રશ્ય જ્યારે હોય અને સાથે સાથે ઝાકળ પણ પડેલી હોય, બરાબર, તો એ સમયની અંદર જે દ્રશ્ય હોય એ યુઝ હોય એમ, બરાબર। પછી પેઇન્ટ, પેઇન્ટ એટલે રંગવું, હર ચીક્સ, ચીક્સ એટલે ગાલ, વિથ ફેરી ફિંગર્સ, ફિયરી એટલે નાજુક, નમળું, અને ફિંગર્સ એટલે આંગળીઓ। પછી કે વાઇલ ઓલ ઓવર, બરાબર, અહીંયા આપણને જો ઓ કરીને વટેડ આપેલાની ઈ આર આપેલું છે તો ઈ ઓલ ઓવર એટલે બધી જગ્યા પર એમ, કે વાઇલ ઓલ ઓવર ધ રીલ્સ, રીલ્સ એટલે ઝરણા, બરાબર, એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, સન કિસ્ડ એટલે સૂર્યને આલિંગન કરતી એમ, હિલ્સ એટલે ટેકરીઓ, સૂર્યને આલિંગન કરતી ટેકરીઓ એટલે શું તો કે એ જે શિખર હોય એની જે ટેકરી હોય એ સૂર્યને જાણે કે સ્પર્શ કરતી હોય ને એવું દ્રશ્ય હોય, જાણે કે અડી ગઈ હોય ને એ રીતનું એમ, એટલા માટે એને કીધું સન કિસ્ડ, હિલ્સ એટલે ટેકરીઓ,
ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. તો આગળ આવી જ ગયું લવ લાઇટ એટલે પ્રેમરૂપી સૂર્યનો પ્રકાશ. જેન્ટલી જેન્ટલી એટલે ધીમે ધીમે ધીરે ધીરે. લિંગર્સ લિંગર્સ એટલે મહેકવું, ટકી રહેવું, બરાબર આ અર્થ થાય એના. તો આવી સ્ટાંજા આપણે જોઈએ કે એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ, કે સવારના ઝાકળ બિંદુ અને મૃદુ રંગ છાંટણાઓ, પેઇન્ટર ચીક્સ વિથ ફિયરી ફિંગર્સ, કે નાજુક આંગળીઓ વડે તેના ગાલને રંગે છે. તેના ગાલ એટલે કંચનજંગાના જે ગાલ છે, હવે ગાલ હોય નહીં પણ એની જે જગ્યા છે, જમીન છે, એને અહીંયા કીધું એ ચીક્સ, બરાબર. એ કંચનજંગાનું જે જગવીન જગ્યા છે તે જગ્યા ઉપર આ રીતના રંગ છાંટણાઓ હોય, ઝાકળ રહેલી હોય, આવું અલગ અલગ પ્રકારનું દ્રશ્ય હોય અને એના કારણે એની જે જમીન એ રંગાઈ જતી હોય એમ, બરાબર. ફરીથી કે સવારના ઝાકળ બિંદુ અને મૃદુ એવા રંગ છાંટણાઓ નાજુક આંગળીઓ વડે તેના ગાલને રંગે છે. પછી કે વાઇલ ઓલ ઓવર ધ રિલ્સ એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, બરાબર. એટલે કે ઝરણાઓ પર અને સૂર્યને આલિંગન કરતી ટેકરીઓ પર ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, કે પ્રેમરૂપી સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે ત્યાં જ રકાઈ જાય છે, ત્યાં જ ટકી રહે છે, મહેકે છે, બરાબર. કે જ્યારે આ રીતનું દ્રશ્ય હોય ત્યારે ઝરણાને જે આ ટેકરી હોય એ ટેકરી ઉપર સૂર્યનો જે પ્રકાશ છે એ પ્રકાશ મહેકતો હોય, કે જાણે કે ત્યાં જ રોકાઈ જતો હોય એવું એ દ્રશ્ય લાગે છે, બરાબર. ફરીથી એ સ્ટાંજા આખો, કે સવારના ઝાકળ બિંદુ અને મૃદુ રંગ છાંટણાઓ નાજુક આંગળીઓ વડે તેના ગાલને રંગે છે. ઝરણાઓ પર અને સૂર્યને આલિંગન કરતી ટેકરીઓ પર પ્રેમરૂપી સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે ત્યાં જ રોકાઈ જાય છે અથવા ત્યાં મહેકે છે, બરાબર. એટલે આ રીતના ઝાકળ બિંદુ અને રંગ છાંટણા, જે રેઇનબો કલરનું જે દ્રશ્ય હોય એના કારણે કંચનજંગા એટલે કે હિમાલયની જે રાણી કંચનજંગા છે, બરાબર, એની જે જમીન જગ્યા છે એ જાણે કે પેઇન્ટ થતી હોય એવું દ્રશ્ય લાગે. સાથે સાથે એ જગ્યા ઝરણા હોય, ટેકરીઓ હોય કે જે સૂર્યને સ્પર્શ કરતી હોય તે જગ્યાઓ પણ આ રીતના પ્રેમરૂપી સૂર્યનો પ્રકાશ આ જગ્યા ઉપર રોકાઈ જાય છે, કે લિંગર્સ, મહેકે છે એમ, બરાબર. એટલે એના કારણે કંચનજંગા જે છે એનો સૂર્યોદય આ રીતના પ્રખ્યાત છે એમ, બરાબર. કે આ જગ્યા આપણે દરેક હિલ સ્ટેશન ઉપર જતા હોય તો દૂરથી આપણને એમ લાગતું હોય કે સૂર્ય ત્યાં સ્પર્શ કરે છે, પણ વાસ્તવિક ત્યાં એ સ્પર્શ કરતો હોય નહીં. જેમ જેમ આપણે આગળ જાય તેમ તેમને તેમ એ દ્રશ્ય આગળ જતું રહે, એમાં કંચનજંગા ઉપર પણ આ રીતનું રહેલું છે. ત્યાર પછીનો સ્ટાંજા કે એન્ડ ધ બ્રેકિંગ ડે. આમ બ્રેકનો અર્થ આપણે થાય તૂટવું, પણ અહીંયા એ અર્થ નથી, બરાબર. બ્રેકિંગ ડે એટલે દિવસનો શરૂઆત થવી, દિવસની જ્યારે ઉગે એ રીતનું એમ. સેન્ડ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, સેન્ડ એટલે મોકલવું, ફેઇન્ટ ફેઇન્ટ એટલે ઝાંખું અને રે એટલે કિરણ. ઓફ લવ્સ અનડાઈંગ માઉન્ટેન્સ, અનડાઈંગ એટલે અનંત, શાશ્વત, જે આપણે આગળ ઇટરનલ શબ્દ હતો એ ઇટરનલ શબ્દનો જ સિમિલર શબ્દ છે. અનડાઈંગ અનંત શાશ્વત. ફાઉન્ટેન્સ ફાઉન્ટેન્સ એટલે ફુવારા. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, ફીલ એટલે અનુભવવું અને થ્રિલ્સ એટલે રોમાંચ. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, બરાબર. વોઇસનો અર્થ તો આપણે જાણતા જ હોય, અવાજ, હિલ્સ, ટેકરીઓ. એન્ડ ધ સોલ, સોલ એટલે આત્મા, બરાબર. ધેટ ડ્વેલ્સ, ડ્વેલ્સ એટલે રહેવું, ઇન ધ માઉન્ટેન્સ. તો એમાં આપણે જોઈએ તો કે એન્ડ ધ બ્રેકિંગ ડે,
કે અને ફરીથી દિવસની શરૂઆત થતાં જ સેન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ રે, કે પ્રથમ સૂર્યનું ઝાંખું કિરણ પાછું મોકલે છે. કે વળી દિવસની શરૂઆત થાય એટલે સૂર્યની શરૂઆત એ પ્રથમ ઝાંખા કિરણથી ધીરે ધીરે તે પ્રકાશિત થતું હોય એમ. બરાબર, ફરી એટલે કે અન્ય દિવસની શરૂઆત થતાં જ પ્રથમ ઝાંખું કિરણ પાછું મોકલે છે. કેનું? તો કે ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ, કે પ્રેમના અવિરત એવા ફુવારાઓનું એમ. બરાબર, લાગણી જે આ રીતના હિમાલયની લારી કંચનજંગા પ્રત્યે જે લાગણી છે એ લાગણીના પરિણામે ફરીથી આ કંચનજંગા ઉપર એ લાગણી સ્વરૂપી કિરણ પાછું આવે છે એમ. બરાબર, ફરીથી કે અને દિવસની શરૂઆત થતાં જ પ્રેમનું અવિરત એવા ફુવારાઓનું પ્રથમ ઝાંખું કિરણ પાછું મોકલે છે. કે વરી દિવસની શરૂઆત થાય એટલે સૂર્યનું કિરણ એ કંચનજંગા ઉપર પડતું હોય, એટલે કે એના પ્રત્યે એને જાણે કે લાગણી હોય એ રીતનું લાગે. બરાબર, ફરીથી કે દિવસની શરૂઆત થતાં જ પ્રેમનું અવિરત ફુવારાઓનું પ્રથમ ઝાંખું કિરણ પાછું મોકલે છે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, કે ત્યારે હૃદય રોમાંચ અનુભવે છે. ક્યારે? તો કે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, કે ટેકરીઓના અવાજથી, કે ટેકરીઓ ઉપર જ્યારે અવાજ થાય છે તો એના કારણે મારું હૃદય છે એ રોમાંચિત થાય છે. ઇન ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, કે અને મારો આત્મા જાણે કે તે પર્વતોમાં જ રોકાઈ જાય છે અથવા રહે છે. કે કવિ જે છે બરાબર પોએટેસ, આ રીતનું દ્રશ્ય જોઈ અને કવિને એમ થાય કે મારો પોતાનો આત્મા જાણે કે તે જ જગ્યા ઉપર રહેતો હોય ને એવું લાગે છે એમ. બરાબર, ફરીથી કે હૃદય ટેકરીઓના અવાજથી રોમાંચ અનુભવે છે અથવા રોમાંચિત થાય છે, અને મારો આત્મા તે પર્વતોમાં જ રહે છે અથવા રોકાઈ જાય છે. બરાબર, ફરીથી છેલ્લો સ્ટાંજા, કે અને બરાબર કે દિવસની શરૂઆત થતાં જ પ્રેમનું અવિરત ફુવારાઓનું પ્રથમ ઝાંખું કિરણ પાછું મોકલે છે, ત્યારે હૃદય ટેકરીઓ પરના અવાજથી રોમાંચિત થાય છે, અને મારો આત્મા જાણે કે પર્વતોમાં જ રોકાઈ જાય છે. કે જ્યારે આ રીતનું દ્રશ્ય હોય તો કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિને ત્યાં રોકાવાની ઈચ્છા થતી હોય એમ પોએટેસે પણ કંચનજંગા પ્રત્યેની જે આ લાગણી વ્યક્ત કરી છે તો એને એમ થાય કે પોતે એ જગ્યા ઉપર હંમેશા માટે રહી જાય એમ. એટલે આ રીતનું એ દ્રશ્ય છે એમ. બરાબર, છેલ્લો સ્ટાંજા, આપણે છેલ્લા બે સ્ટાંજા છે એને આપણે ફરીથી ટ્રાન્સલેશન કહીએ, કે સવારના ઝાકળ બિંદુ અને મૃદુ રંગ છાંટણાઓ નાજુક આંગળીઓ વડે તેના ગાલને રંગે છે, ઝરણાઓ પર અને સૂર્યને આલિંગન કરતી ટેકરીઓ પર પ્રેમરૂપી સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે ત્યાં જ રોકાઈ જાય છે, અને દિવસની શરૂઆત થતાં જ પ્રેમનું અવિરત ફુવારાઓનું પ્રથમ ઝાંખું કિરણ પાછું મોકલે છે. મારા એટલે કે જ્યારે હૃદય ટેકરીઓ પરના અવાજથી રોમાંચિત અનુભવે છે અથવા રોમાંચિત થાય છે, ત્યારે મારો આત્મા તે પર્વતોમાં જ રોકાય છે, તે પર્વતોમાં જ રહે છે. એટલે આ રીતના ક્રેસ્ટીના આલ્વર્સે કંચનજંગા પ્રત્યેની પોતાની જે લાગણી છે તે વ્યક્ત કરેલી છે, અને સાથે સાથે આવા જે હિલ સ્ટેશન હોય કે જેનું કંઈક આ રીતનું નેચરલ મહત્વ હોય, બરાબર આ રીતના દરેક જોવા જાય તો દરેક કુદરતી સંપત્તિ હોય એ દરેકનું કંઈક મૂલ્ય હોય, એમ આ રીતના જે ટેકરીઓ એક હિલ સ્ટેશન છે એ દરેકનું વિશેષ કંઈક મહત્વ હોય. પરંતુ આજે જોવા જાય તો દરેક માણસ પોતાની ભૌતિક સુવિધા માટે થઈને આવા જે જગ્યાઓ હોય એ જગ્યા ઉપર પોતાનું સ્થાન એ સ્થિર કરતા હોય, અને એના કારણે આપણને ખબર છે કે કુદરત ક્યારેક
એનો ઓકે એ પ્રકોપ આપણને બતાવતા હોય કે નદીની અંદર જોવા જાય તો નદીની અંદર મકામ બાંધી દેતા હોય, દરિયાની અંદર પણ દિવસે ને દિવસે આ રીતના પોતાની જે અર્ધદિવાલો હે કે પોતાના આ રીતની સ્થાન હે એને દિવસે ને દિવસે વધારતા જતા હોય. પછી આપણને ખબર હે કે કુદરત ક્યારેક પ્રકોપ બતાવે ત્યારે આ જગ્યા ઉપર બધું જ વિનાશ થતું હોય એમ. એટલે એટલા માટે નેચરલ જે રિસોર્સિસ છે, કુદરતી જે સંપત્તિ છે, એનું જે વેલ્યુ છે એ વેલ્યુને આપણે હંમેશા સમજવી જોઈએ અને એમાં આપણે હંમેશા અડચણરૂપ થવું ન જોઈએ. કારણ કે એનું જે મહત્વ છે એ એક અલગ પ્રકારનું મહત્વ છે એમ. એટલે એટલા માટે એને ડિસ્ટર્બ ન કરતા એનું જે મહત્વ છે તેને આપણે ધ્યાનમાં રાખી અને એ સંપત્તિઓને આ રીતના આપણે સાચવવાનું પણ કામ કરવું જોઈએ એમ. બરાબર. હવે આખે આખું જે કાવ્ય છે તે કાવ્યનું હું ડાયરેક્ટ ફરીથી ટ્રાન્સલેશન કરી દઉં કે જેના કારણે તમારી પૂરેપૂરું ફરીથી રિવિઝન પણ થઈ જાય. કે ભેજવાળા વાદળો પર્પલ કલરની પ્રતિભાથી છવાયેલ સવારના આકાશમાં આગળ વધે છે, જ્યારે પ્રેમરૂપી સૂર્યનો પ્રકાશ પ્રાચીન એવા શિખર પર શાશ્વત બરફ પર પ્રકાશે છે, ત્યારે શાંત અને ગંભીર એવી હિમાલયની રાણી સ્વર્ગની શુભેચ્છાને પાછી આપે છે, ત્યારે સફેદ વલ કે જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે ત્યાં સફેદ વસ્ત્ર પહેરેલી અને સોનેરી પ્રકાશમાં સ્નાન કરતી એવી કંચનજંગા શોભાયમાન થાય છે. સવારના ઝાકળ બિંદુ અને મૃદુ રંગ છાંટણાઓ તેની નાજુક આંગળીઓ વડે પોતાના ગાલને રંગે છે, એટલે કે કંચનજંગાના ગાલને રંગે છે. બધા જ ઝરણાઓ પર અને સૂર્યને આલિંગન કરતી ટેકરીઓ પર પ્રેમરૂપી સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે ત્યાં જ રોકાય છે અને ફરીથી દિવસની શરૂઆત થતાં જ પ્રેમનું અવિરત ફુવારાઓનું પ્રથમ ઝાંખું કિરણ પાછું મોકલે છે. જ્યારે ટેકરીઓ પરના અવાજથી હૃદય રોમાંચિત થાય છે ત્યારે મારો આત્મા તે પર્વતોમાં જ રોકાય છે કે તે જ પર્વતોમાં જ રહે છે. હવે આની અંદર આપણે અગાઉ જ કીધું કે પોએમની અંદરથી આપણે રીડિંગ પૂછાઈએ તો અહીંયા આપણને ચાર સ્ટાંજા બને છે જે આપણે ચલાવ્યા ચારે ચાર સ્ટાંજા એ રીતના છે. ધારો કે પહેલું આપણે ધ વેપર્સ રાઇઝ અહીંયાથી શરૂઆત કરી સમિટ્સ હોરી આ સુધીનો એક સ્ટાંજા છે. ત્યાર પછી એન્ડ હિમાલયાઝ ક્વીન અહીંયાથી શરૂઆત કરી સ્કાય આર મીટિંગ અહીંયા સુધીનો. પછી એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ અહીંયાથી લઈ જેન્ટલી લિંગર્સ અહીંયા સુધીનો એક સ્ટાંજા છે. અને એન્ડ ધ બ્રેકિંગ ડે અહીંયાથી લઈ ઇન ધ માઉન્ટેન્સ આ ચાર સ્ટાંજા છે. એ ચાર સ્ટાંજામાંથી આપણને પહેલા બે સ્ટાંજા રહ્યા ને એ અતિ આઈએમપી છે. આમ તો આખી આખું કાવ્ય જ આઈએમપી છે, એટલે તમારે તૈયારી એ પૂરેપૂરા કાવ્યની જ કરજો. બરાબર. પણ એની અંદરથી મોસ્ટ આઈએમપી આપે કે અમુક સમય આપણે રિફર કરવું હોય તો પહેલા બે સ્ટાંજા એ વધુ અગત્યના છે. બરાબર. ધ વેપર્સ રાઇઝથી શરૂઆત કરી હોરી સુધી અને હિમાલયાઝ ક્વીનથી શરૂઆત કરીને આર મીટિંગ સુધી. બરાબર. મોસ્ટ આઈએમપી છે. પછી ગ્લોસરીની વાત કરે તો ગ્લોસરીની અંદર અગત્યના શબ્દ એમાં વેપર્સ, સમિટ, હોરી, મેલો, ત્યાર પછી રીલ્સ, લિંગર્સ, અનડાઈંગ, થ્રીલ અને ડ્વેલ્સ. બરાબર. આમાં છેલ્લા શબ્દ વધારે પડતા અગત્યના છે કારણ કે આપણને મોટે ભાગે ગ્લોસરીની અંદર એવા જ શબ્દ પૂછાય કે જે રેગ્યુલર રીતે તમને સાંભળવામાં આવ્યા હોય. બરાબર. ત્યાર પછી કોમ્પ્રિહેન્શન હે, તો કોમ્પ્રિહેન્શનની અંદર કોમ્પ્રિહેન્શન થ્રી. બરાબર. એ આપણે રીડિંગની અંદર આવે એમ. વચ્ચે આપણને બ્લેક્સ આપેલું એ કોષ્ટકની અંદર. ધારો કે એલિમેન્ટ્સ એટલે હુ વેપર. બરાબર. નેચરલ એલિમેન્ટ્સ શું હે, તો વેપર હે. પહેલું સ્ટાંજા તમને કીધું હોય કે કુદરતી સંપત્તિ. બરાબર. એવા કયા નામ આમાં ઉલ્લેખ થયેલો હોય, ઝાકળ બિંદુ હોય,
બરાબર, ભેજવાળા વાદળો હોય, આ બધા નેચરલ રિસોર્સિસ એલિમેન્ટ છે એમ, બરાબર. એ કોઈ વ્યક્તિ બનાવવાથી બનતો નથી, ગમે તેવો ચિત્રકાર હોય તો એ ચિત્રકાર કોઈ ઝાકળ બિંદુ એક એના જેવો જ સ્પેશિયલ રંગ એ બનાવી શકે નહીં. ભલે રંગ કરેલો હોય તો આપણને એમ લાગે કે આ તો બહુ સારું છે એમ, પણ કુદરતી એ કુદરતી વસ્તુ છે, બરાબર. એટલે એ રીડિંગમાં પૂછાય. પછી કોમ્પ્રિહેન્શન ફોર, એમાં પહેલો ક્વેશ્ચન, ત્રીજો, ચોથો ને પાંચમો, આ ચાર ક્વેશ્ચન એ તમારે અગત્યના છે, બરાબર. એટલે તૈયાર કરવા, એમાં રીડિંગ માટે એ પૂછાય, એટલે આપણે એમાં ટૂંકો જે ક્વેશ્ચન હોય એ ધ્યાનમાં રાખવાનો. ત્યાર પછી આપણને આખે આખું યુનિટ પૂરું થાય, ત્યાર પછી આપણે એની અંદર વોકેબ્લરી, રાઇટિંગ આ બધું આપેલું હશે. તો આપણે વોકેબ્લરીની અંદર જોવા જાય તો વોકેબ્લરી ટુ એમાં ફક્ત શબ્દ રિફર કરવા, બીજું કાંઈ નહીં. ઉપર જે શબ્દ તમને આપેલા છે તે રિફર કરવા. પછી વોકેબ્લરી સિક્સ, આ રીડિંગ માટે આઈએમપી, આપણને જે ઓપ્શનલ ક્વેશ્ચન આપેલા છે તે રીડિંગ માટે અગત્યના છે, મહત્વના છે. ત્યાર પછી વોકેબ્લરી સેવન, બરાબર, એની અંદર જે અંડરલાઇન કરેલો શબ્દ છે એ શબ્દનો સ્યુટેબલ વર્ડ એટલે કે સિમિલર વર્ડ એ ઉપર આપેલો છે. તો જે જેનું સિમિલર એ તમારે ધ્યાનમાં રાખવાનું, એટલે કેમાં પૂછાય, નિયરેસ્ટ મિનિંગ અથવા સિમિલર વર્ડ્સમાં, અને કાં આખે આખો પેરેગ્રાફ એડિટિંગમાં પૂછાય, આપણે જે ઓપ્શનલ બ્લેન્ક્સ આવે ને એની અંદર. પછી વોકેબ્લરી એટ, એની અંદર એ શબ્દ ખાલી રિફર કરવા, એ ઓપોઝિટ વર્ડ આપેલા છે કે અનડાઈંગ આપ્યું હોય તો એનું જે ઓપોઝિટ થતું હોય તે સામે ટીક માર્ક કરવાનું છે. તો આ આપણે રીડિંગની અંદર પૂછાય, કારણ કે સ્પેશિયલી કોઈ ઓપોઝિટ વર્ડ પૂછાતા નથી. ત્યાર પછી ફંક્શન, તો ફંક્શન્સ જે હશે ને એની અંદર ગ્રામર હશે. તો અહીંયા જે આપણે ગ્રામર આપ્યું છે એ ગ્રામરની અંદર આપણે અલગ અલગ મોડલ ઓક્ઝિલરીઝને જે વર્ડ્સ આવે છે, ખાસ કરીને જે ફંક્શન્સ જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર જે ટોપિક પૂછાય છે તે ટોપિક અહીંયા બધા અલગ અલગ આપેલા છે, કે કન્ડિશન છે, કોન્ટ્રાસ્ટ છે, બરાબર, પર્પઝ છે, આવા અલગ અલગ ટોપિક છે આપણે આની અંદર. તો એ ફંક્શન વન એ આપણે રિફર કરવું, બરાબર, ફંક્શન થ્રી એના સેન્ટેન્સ રિફર કરવા. ત્યાર પછી આપણે ફંક્શન ફાઇવ એ આપણે રિસ્પોન્સની અંદર આવી શકે એટલા માટે એમાં રિફર કરવું. ત્યાર પછી ફંક્શન સિક્સ, તો ફંક્શન સિક્સ એ આપણે ખાસ જે વાક્ય કમ્પ્લીટ કરવાના આવે અથવા ઓપ્શનલ આવે એના માટે આઈએમપી છે. પછી ફંક્શન સેવન, આ જે પેરેગ્રાફ એ એડિટિંગનો પેરેગ્રાફ છે, કે એ પેરેગ્રાફની અંદર એરર આપેલી છે એટલે કે ભૂલ છે, આપણે કીધું ને કે અંડરલાઇન કરેલું હશે અથવા અમુક ભૂલ હશે, તો એ ભૂલની અંદર સુધારો કરવાનો. તો અહીંયા પણ એડિટિંગની અંદર અમુક એરર આપી છે, એ એરર સુધારવાની. પણ તમારે બોર્ડની અંદર કદાચ ઓપ્શનલ આવશે અને અંડરલાઇન આવશે, હવે આ રીતના આપણે આવશે નહીં, એટલે તમારે અંડરલાઇન હોય એ જ શબ્દ ખોટો હોય એ સુધારવાનો, અથવા ઓપ્શનલ આપ્યું હોય તો કાઉન્સમાં જે ઓપ્શન હોય એમાંથી સાચો શબ્દ લખવો. ત્યાર પછી રાઇટિંગ, કારણ કે સ્ટુડન્ટ્સ માટે સૌથી આઈએમપી જરૂર હોય ને તો એ રાઇટિંગ હોય, એસે કે રિપોર્ટ, આવું કોઈ પણ ટૂંકમાં ઓછું કરવાનું થતું હોય એટલા માટે એની આપણે મોસ્ટ આઈએમપીની જરૂરિયાત રહેતી હોય. તો તમારે 12મા ધોરણની ટેક્સ્ટબુકની અંદર રાઇટિંગમાં જે એસે કે કાંઈ પણ હોય એ વધારે અગત્યના હોય, અને એ તમારે હંમેશા પ્રિપેર કરવા એમ. તો આપણને રાઇટિંગ વન છે એમાં છેલ્લી જે સેન્ટેન્સ કે પોઝિટિવ એસ્પેક્ટ્સ ઓફ યોર પર્સનાલિટી, બરાબર, કે તમારા પર્સનાલિટીના હકારાત્મક પરિબળો એ આપણે એસે તરીકે પૂછેલા, આગળ તમે લખી નાખો એસે માટે આઈએમપી એમ. પછી રાઇટિંગ ટુ ઇ સ્પીચ છે કે લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રેડ એન્ડ ગ્રઝ, બરાબર, આ બંને વસ્તુ બોર્ડમાં પૂછાઈ ગઈ, પોઝિટિવ એસ્પેક્ટ્સ વાળું પૂછાઈ ગયું એ બોર્ડમાં એસે, અને લવ ઇઝ સ્પીચ પણ પૂછાઈ ગઈ, બરાબર. એટલે સ્પીચ જે હશે એ તમારે એસે તરીકે પણ આવે ને, એસે તરીકે એ સ્પીચ તરીકે પણ ક્યારેક પૂછી શકે. પછી રાઇટિંગ થ્રીમાં એ રીતનું કોઈ અગત્યનું નથી. પછી રાઇટિંગ ફોરમાં જે આપણને પિક્ચર આપ્યું હતું ક્યારેક પિક્ચર ડિસ્ક્રિપ્શન માટે આવી શકે, સંભાવના ઓછી છે, પણ આપણને માહિતી ક્યારેક આપી હોય તો આવે ક્યારેક. ત્યાર પછી આપણે આગળ એની અંદર એક્ટિવિટી વન ની ફક્ત એક્ટિવિટી જ કરવાની છે, એક્ટિવિટી ટુની અંદર કંચનજંગાની ઇન્ફોર્મેશન આપણે
એકઠી કરવાની છે, તો એ આપણે ખાલી રિફર કરવું. અને ત્યાર પછી છેલ્લે પ્રોજેક્ટ છે, તો એમાં તમે યોર ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ એની નીચે અંડરલાઇન કરો અને એ એસે તરીકે પૂછાય કે તમને ગમતું હોય, મન ગમતું એવું તમારું ટુરિસ્ટ પ્લેસ એમ, તો એના વિશે આપણને ક્યારેક એસે પૂછાઈ શકે એમ, બરાબર. તો આ રીતના આપણે બંને જે રીડ છે એ રીડને ભેગું થઈ અને પછી આ રાઇટિંગ વોકેબ્યુલરી જે આવતું હોય એની બેયનું ભેગું હોય, કોમ્પ્રિહેન્શન હશે જે તે રીડ પ્રમાણે હશે, પણ આખે આખું યુનિટ પૂરું થશે ત્યારે જ તમને આ રાઇટિંગને બધી વસ્તુ આપેલી હશે. તો આ જે આપણે ટીક કરાવેલું એ વ્યવસ્થિત રીતે ટીક કરી લ્યો. આખે આખા યુનિટના બંને રીડને ટ્રાન્સલેશન પણ તૈયાર કરો અને સાથે સાથે સ્પેલિંગના અર્થ પણ તમારે તૈયાર કરવા અને લખવા, બરાબર. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આ વિડીયોઝને વારંવાર જોઈ બંને રીડને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશો. અસ્તુ, જય.